गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज हमें आपने नव चैप्टर शुरू करवानो छे। प्रथम चैप्टर छे जेनु नाम छे संख्या पद्धतियों। आपने अगाउना धोरण में अमुक संख्याओ विषय छे ई भणी गया छे। दाखला तरीके प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या, बराबर। छठा सातमा आठमा धोरण में आपने आवी संख्याओ विषय छे ई भणी गया। आ बधी संख्याओ छे एनो शुं काम आवे रीते एना भाग छे ए पड्या छे। आपने खबर छे के प्राकृतिक संख्या छे तो एमा बधी संख्याओ छे ई निश्चित छे। पूर्ण संख्या छे तो एमा पण बधी संख्याओ छे ई निश्चित छे। के प्राकृतिक संख्या छे तो एक बे त्रण चार आवे छे। पछी जो एमा जीरो उमेरी देवामां आवे तो ई पूर्ण संख्या बनी जाय छे। एमा जो माइनस उमेरी दईए तो ई पूर्णांक संख्या बनी जाय छे। પછી આપણે વાસ્તવિક સંખ્યા વિશે સમજીએ। વાસ્તવિક સંખ્યા એટલે કે બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય, જેમાં ધન, ઋણ, શૂન્ય, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી સંખ્યાઓનો સમાવેશ છે એ થઈ જાય છે। તો આજે આપણે આ જ બધી સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે બે સંખ્યાઓ વચ્ચેનો સમય સંખ્યા શોધવાનો છે। આ ચેપ્ટરમાં આપણે સમય સંખ્યા વિશે છે એ વાત કરવાની છે। સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાની છે। આપણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ, પણ કોઈ વર્ગમૂળમાં વાળી સંખ્યા છે તો એને આપણે કેવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી, તો એ આપણે આ ચેપ્ટરમાં છે એ શીખવાનું છે। તો પહેલા તો આપણે થોડીક સંખ્યાઓ જે આપણે જાણીએ છીએ એના વિશે વાત કરી લઈએ કે સંખ્યામાં એક, બે, ત્રણ, ચાર એવી રીતે અનંત સુધી જતી હોય તો એવી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ। એવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે। અને પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે તો કે કેપિટલ એન, એની સંજ્ઞા કઈ છે તો કે એન, નેચરલ નંબર, બરોબર। આ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ થશે? પ્રાકૃતિક સંખ્યા છે તો એની શરૂઆત છે એક થી જ થાય છે, તો એની સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે એક। અને સૌથી મોટી સંખ્યા તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ અનંત સુધી જાય છે, એટલે આપણે મોટી સંખ્યા વિશે કઈ કહી શકીએ નહીં। અહીંયા શું લખાય? કહી શકાય નહીં, બરોબર। એટલે આ પ્રાકૃતિક સંખ્યા વિશે વાત કરી। પ્રાકૃતિક સંખ્યામાં હંમેશા ધન સંખ્યાઓનો જ તે સમાવેશ થાય છે। એક, બે, ત્રણ, ચાર એવી રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય। એના પછી હવે આપણે જો એમાં ઝીરો ઉમેરી દઈએ, પ્રાકૃતિક સંખ્યામાં જો ઝીરો ઉમેરી દો એટલે કે ઝીરો, એક, બે, ત્રણ, ચાર એમાં પણ અનંત સુધી, તો એવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે। એની સંજ્ઞા ડબલ્યુ, પૂર્ણ સંખ્યા, હોલ નંબર્સ, બરોબર। તો આ ઝીરો ઉમેરી દેવાથી પ્રાકૃતિક સંખ્યામાં જો ઝીરો ઉમેરી દો તો એ પૂર્ણ સંખ્યા બની જાય છે। સંજ્ઞા તો કે ડબલ્યુ થશે, સૌથી નાની સંખ્યા। તો હવે ઝીરો, એક, બે, ત્રણ, ચાર છે તો એમાં સૌથી નાની સંખ્યા હવે કઈ થશે તો કે ઝીરો, અને એમાં પણ સૌથી મોટી સંખ્યા, તો આમાં પણ આપણે કઈ કહી શકીએ નહીં। એટલે તમે જો પ્રાકૃતિક સંખ્યામાં જો ખાલી ઝીરો ઉમેરી દઉં છું તો આખી શ્રેણી છે એ બદલાઈ જાય છે। જે આ પ્રથમ શ્રેણી હતી એક, બે, ત્રણ, ચાર તો એને પ્રાકૃતિક સંખ્યા કહેતા હતા, જો એમાં ઝીરોનો સમાવેશ થઈ જાય તો એ પૂર્ણ સંખ્યા બની જાય,
આ સિવાય તો જો એમાં માઇનસ વાળી માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 નો સમાવેશ થઈ જાય તો એ પૂર્ણાંક સંખ્યા છે એ બની જાય છે માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 એમાં પણ અનંત સુધી તો એવી સંખ્યાને पूर्णांक संख्या कहे छे। शू कहे छे एने पूर्णांक संख्या। सौथी नानी आ संख्या में कई थशे? तो आपणे आ बे मां विचार करीए, धारो के माइनस बे ने माइनस एक होय तो ए बन्ने मांथी नानुं कोण थशे? तो के माइनस माइनस एक अने माइनस बे तो ये बन्ने मांथी नानू कौन थाय तो के माइनस बे तो आमा आपणे एक अनंत संख्या सुधी छे तो एमा पण आपणे काही कही शकाय नहीं अने सौथी मोटी संख्या विषे पण न कही शकाय कारण के ई पण अनंत सुधी जाय छे आ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા વિશે વાત કરી ખાલી એટલું યાદ રાખો કે જો 1 2 3 4 આવતું હોય તો એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય જો એમાં 0 નો સમાવેશ થઈ જાય તો એ પૂર્ણ સંખ્યા બની જાય માઇનસ નો સમાવેશ થઈ જાય તો એ પૂર્ણાંક સંખ્યા છે એ બની જાય પૂર્ણાંક સંખ્યામાં 0 ની જમણી બાજુએ ધન સંખ્યા આવે અને 0 ની ડાબી બાજુએ ऋण संख्या વિશે આપણે આ પૂર્ણાંક સંખ્યાનો આખો ચેપ્ટર આવતો હતો એમાં આપણે આ બધી ડિટેલ છે એ ભણ્યા હતા બરોબર તો ફરી એક વખત પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 એમાં 0 નો સમાવેશ ન થાય 0 નો સમાવેશ થઈ જાય તો એ પૂર્ણ સંખ્યા બની જાય માઇનસ વાળી રકમનો સમાવેશ થાય તો એ પૂર્ણાંક સંખ્યા વિશે છે એનો સમાવેશ થાય તો હવે એના પછી આપણે સમય અને અસમય સંખ્યાઓ વિશે છે એ જોવાનું છે એના પછી સમય સંખ્યાઓ વિશે છે લઈએ તો સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય તો કે p ના છેદમાં q શું હોય એનું સ્વરૂપ p ના છેદમાં q જ્યાં q એ શૂન્યતર સંખ્યા હોય એટલે શું કે શૂન્ય હોય નહીં શૂન્ય સિવાયની ગમે એવી સંખ્યા હોય પણ ક્યુ કોઈ દિવસ શૂન્ય હોય નહીં આ જે સમય સંખ્યા છે એની સંજ્ઞા કરી તો જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા હતી તો એની કેપિટલ N પૂર્ણ સંખ્યા તો એની W પૂર્ણાંક સંખ્યા તો એમાં આવશે Z તો એવી રીતે સમય સંખ્યા હોય તો એનો સંકેત શું આવશે તો કે કેપિટલમાં Q બરોબર એટલે આમે આપણે સમય સંખ્યા કહીએ અથવા તો અપૂર્ણાંક સંખ્યા પણ કહેવાય આપણે અપૂર્ણાંક સંખ્યામાં પણ અંશ અને છેદ છે યાદ રાખો બરોબર દાખલા તરીકે હું આવી રીતે વાત કરું તો 2 ના છેદમાં 3 તો આ છે એ સમય સંખ્યા થઈ કારણ કે અહીંયા p બરાબર 2 અને q બરાબર કેટલું આવ્યું 3 એના પછી 4 ના છેદમાં માઇનસ 5 તો p બરાબર 4 q બરાબર માઇનસ 5 તો આ પણ સમય સંખ્યા થઈ q છે એ શૂન્ય સિવાયની ગમે તે સંખ્યા આવે માઇનસ માં આવે અથવા તો પ્લસ માં આવે અમુક વખત માઇનસ 3 ના છેદમાં 11 તો p બરાબર માઇનસ 3 q બરાબર 11 એટલે ટૂંકમાં આપણે આને અપૂર્ણાંક પણ કહી શકીએ અથવા તો સમય સંખ્યા પણ કહેવાય તો હવે અસમય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યા સમય સંખ્યા નથી તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય સમય સંખ્યામાં રૂટ વાળી એક કોઈ એટલે કે વર્ગમૂળ વાળી એક પણ રકમ આવશે
नहीं तो ईशेमा आवे जसे असमय संख्या मां तो असमय संख्या कोने कहेवाय કે જે સંખ્યા નો સમાવેશ સમય સંખ્યામાં ન થાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે दाखला तरीके वर्गमूल में बे तो आ वर्गमूल में बे एनु वर्गमूल छे निकलशे नहीं એટલે ઈશેમાં આવી જશે અસમય સંખ્યામાં એવી જ રીતે જો રૂટ 11 આવી જ રીતે રૂટ 5 ના છેદમાં 2 તો આ થઈ ગઈ અસમય સંખ્યા પણ આવી રીતે કોઈ રકમ આપી હોય રૂટ 4 વર્ગમૂળમાં चार तो પછી આનું જે વર્ગમૂળ છે એ નીકળશે √4 નું વર્ગમૂળ શું નીકળશે 2 તો આ શું થઈ ગઈ સમય સંખ્યા બરાબર એટલે કે જેનું વર્ગમૂળ છે એ નથી નીકળી શકતું એવી બધી જ રકમ છે શેમાં આવશે અસમય સંખ્યામાં વર્ગમૂળ નીકળી શકે તો એ બધી શેમાં આવશે સમય સંખ્યા અહીંયા 2 છે તો 2 ના છેદમાં કાઈ ન હોય એટલે 1 હોવાનું તો આ જો અપૂર્ણાંક છે એ બની ગઈ એટલે કે p બરાબર 2 અને q બરાબર 1 તો આ સંખ્યાનું સ્વરૂપ તમે જુઓ p ના છેદમાં q સ્વરૂપનું થઈ ગયું તો આને સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે છે આપણે જોયું તો હવે આપણે સમય અને અસમય સંખ્યાઓને આધારે આપણે બાકીના જે પ્રશ્નો છે એ જોવાના છે એટલે એમાં આપણે એવું કીધું છે કે તમને અપૂર્ણાંક આપી હોય સમય સંખ્યાઓ બે છે આપી હોય અને એની વચ્ચે બીજી ત્રણ સમય સંખ્યાઓ અથવા તો પાંચ સમય સંખ્યાઓ શોધો તો એવા દાખલા આપણે કરવાના છે એના પછી સ્વાધ્યાય 1.1 માં પહેલો પ્રશ્ન જોઈએ કે શું શૂન્ય એક સમય સંખ્યા છે શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે PQ સ્વરૂપમાં લખો ફરીથી શું શૂન્ય એક સમય સંખ્યા છે 0 આપણે લખીએ તો 0 એ સમય સંખ્યા કહેવાય તો કે હા કહેવાય કેમ કહેવાય તો કે 0 ના છેદમાં કાઈ ન હોય એટલે શું આપણે લખીએ 1 એટલે 0 ના છેદમાં 1 એવું થયું તો અહીંયા આપણે P ના છેદમાં Q સ્વરૂપનું હોય સમય સંખ્યા મારે લખવી હોય તો હંમેશા કયા સ્વરૂપમાં હોવું જોઈએ તો કે અપૂર્ણાંકમાં હોવું જોઈએ p ના છેદમાં q સ્વરૂપનું હોવું જોઈએ અહીંયા આપણે કન્ડિશન આપી દીધી છે કે p હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને પૂર્ણાંક સંખ્યામાં 0 નો સમાવેશ થાય એટલે p છે પૂર્ણાંક સંખ્યા અને q શૂન્યતર પૂર્ણાંક એટલે શું શૂન્યતર એટલે 0 ન હોય તેવી શૂન્ય સિવાયની રકમ खास याद रख जो शून्य तर એટલે શૂન્ય સિવાય પૂર્ણ એટલે અહીંયા તમને q પણ શું મળી ગયું 1 તો આને સમય સંખ્યા છે e કહેવાય તો કેવી રીતે લખશું તો કે હા શૂન્ય a 1 સમય સંખ્યા છે જેમાં q ના છેદમાં 1 એટલે કે p બરાબર 0 અને q બરાબર 1 તો આવી રીતે એ સમય સંખ્યા બને એના પછી પ્રશ્ન 2 તો કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા લખો હવે સમય સંખ્યા આપણે p ના છેદમાં q સ્વરૂપનો આપ્યું હોય તો આપણે એની સમય સંખ્યા લખવી છે એ સરળ પડે છે આ 3 અને 4 બંને વચ્ચે ગેપ નથી છતાં પણ સમય સંખ્યા છે એ લખવાની છે આપણને ખબર છે કે 3 અને 4 જે અંક છે એની વચ્ચે અનંત સંખ્યાઓ છે એ આવેલી છે 3.1 3.2 3.3 એવી રીતે
3.9 અને પછી 4 તો આની વચ્ચે આવતી 6 સમય સંખ્યા ઈ 3.1 કેટલી શું થઈ ગયું તો કે 31 ના છેદ માં 10 બરોબર આ એક સંખ્યા રેખા છે અહીંયા 3 અને અહીંયા 4 છે આ બંને સંખ્યા વચ્ચે અનેક સંખ્યાઓ આવી હોય એમાંથી આપણે લખીએ છીએ 3.1 3.2 3.3 3.4 3.5 એવી રીતે ક્યાં સુધી તો કે 3.9 સુધી હવે અહીંયા મારી 3 અને 4 ની વચ્ચે આપણે કેટલી સંખ્યા લખવાની કીધી છે તો કે 6 સમય સંખ્યા કીધી છે તો આ 6 તો થઈ જ જાય કે આની વચ્ચે કેટલી સંખ્યા આવી હોય 10 તો આપણે 3.1 વિશે વાત કરીએ તો મારે દશાંશ પદ્ધતિમાંથી ઈ રીમૂવ કરવું છે તો શું લખાય એને 31 ના છેદમાં 10 તો આ p ના છેદમાં q સ્વરૂપનું થઈ ગયું એટલે જરૂરી નથી કે કોઈ 3 ના છેદમાં 4 અને 5 ના છેદમાં 6 આ બે સમય સંખ્યા હોય તો જ બંનેની વચ્ચેથી સમય સંખ્યા છે શોધી શકીએ બરોબર આવી રીતે તમને પૂર્ણ સંખ્યા આપી હોય તો પણ આપણે એની વચ્ચેની સમય સંખ્યા છે એ શોધી શકીએ તો કેવી રીતે શોધી શકીએ તો ત્યારે તો આપણે એનો શું કરવાનો તો કે સરવાળો એટલે પહેલા તો a બરાબર 3 b બરાબર 4 એટલે a + b બરાબર 3 વત્તા 4 3 ને 4 7 એટલે હવે બંનેને 7 વડે ગુણવાનું 7 વડે ભાગી નાખવાનું એટલે 3 માટે વાત કરીએ તો બંનેને 7 વડે છે એ ગુણી નાખીએ તો અહીંયા શું આવ્યો 7 3 21 અને 7 આ a માટે વાત કરી એવી જ રીતે 4 માટે પણ 7 ગુણ્યા 7 બરોબર હવે આ બંને છે ઈ કટ નથી કરવાના નકર હતું ઈ રીતે થઈ જાય જો આ રીતે આપણે એનો છેદ છે ઉડાડી દઈએ તો જવાબ 4 ઈ તો આપણી પાસે હતું જ તે એટલે અહીંયા આપણે છેદ ઉડાડવાના નથી જે કોઈ જવાબ આવે છે ઈ અંશ અને છેદમાં ઈ સંખ્યા વડે છે ઈ ગુણવાનું છે તો અહીંયા આપણે બીજી રકમ b માં 4 આપ્યું છે એટલે કે 4 ગુણ્યા 7 છેદમાં 7 એટલે 7 4 28 ના છેદમાં 7 તો હવે તમે જુઓ તો 21 ના છેદમાં 7 હવે આપણે બધી સંખ્યા છે એ સમય સંખ્યા બની ગઈ અને સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા આપણે લખવી હોય તો ઈ સરળ પડે છે એટલે આ માટે આપણે પૂર્ણ સંખ્યાને આપણે શેમાં ફેરવ્યા તો કે અસમય સંખ્યામાં સોરી સમય સંખ્યામાં છે ઈ તો હવે 21 ના છેદમાં 7 28 ના છેદમાં 7 આ બંને વચ્ચે કઈ સંખ્યાઓ આવશે તો કે 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 એવી રીતે 26 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 એ તો છે જ તે અહીંયા 7 3 21 7 1 7 4 ફૂટતા 28 ના છેદમાં 7 હવે 22 ના છેદમાં 7 ઈ બંને વચ્ચે હજી આવી આ તો હજી 5 જ થઈ આપણે 6 સમય સંખ્યા લખવાની હતી તો હજી આપણે આ 3 4 એટલે સરવાળો 7 કર્યો હજી એવી રીતે મારે કોઈ સંખ્યા બને તો આપણે એવું કીધું તું શું કીધું તું તો કે 22 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખો એટલે ઈ પણ સમય સંખ્યા બને ટૂંકમાં બે સંખ્યાઓ વચ્ચે હોય તેની વચ્ચે અનેક અઢળક સમય સંખ્યાઓ છે એ મળતી હોય છે આવી રીતે આપણે 7 કર્યું એવી રીતે 8 લઈને પણ કરી શકાય 22 ના છેદમાં 8 23 ના છેદમાં 8 24 ના છેદમાં 8 ટૂંકમાં એટલું યાદ કરવાનું કે ઈ જે કોઈ આપણે સમય સંખ્યા લખીએ છીએ એનું માપ ઈ આ બંને સંખ્યાઓની વચ્ચેનું હોય બરોબર આ જે સંખ્યાનું આપણે જે લખીએ છીએ અહીંયા આપણે લખ્યું 22 ના છેદમાં 10 મારે આને પોઈન્ટમાં લખવું હોય તો શું લખાય 2.2 તો ઈ 2.2 છે તો ઈ 3 અને 4 ની વચ્ચે નહીં આવે તો ન્યા શું કરવું પછી તો આપણે તો કે 32 ના છેદમાં 10 તો વળી 3.2 એવું આવે તો 3.2 એ ક્યાં આવે તો કે 3 અને 4 ની વચ્ચે આવે એટલે અહીંયા જે કોઈ આપણને સમય સંખ્યા મળે છે એ સમય સંખ્યાનું મૂલ્ય છે એ આ બે છે a અને b આપણે ધારીએ છીએ એની સંખ્યાની વચ્ચેનું મૂલ્ય છે એ હોવું જોઈએ ક્લિયર
तो હવે એના પછી આપણે પ્રશ્ન 3 છે ઈ જોઈએ। એના પછી પ્રશ્ન 3 કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા લખો। અગાઉના જે પ્રશ્ન હતો એ પૂર્ણ સંખ્યા વાળી હતી, હવે આપણે સમય સંખ્યામાં સમય બીજા 5 સમય સંખ્યા છે ઈ શોધવાની છે। તો અહીંયા પણ તમે જો 3/5 અને 4/5 એમાં પણ કોઈ सामान्य गैप नहीं, तो त्यारे शुं करशो? तो के बन्ने ने कई अमुक रकम वडे छे एने अंश अने छेदमां छे ई गुणी नाखो के जेथी ते बन्ने वच्चेनुं अंतर छे ई वधी जाय। तो एक काम करीए आपणे, 6 वडे बन्नेना छेदमां छे ई गुणी नाखो। तो पहेला तो a बराबर 3/5 અને b બરાબર 4/5। આપેલ બંને સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે છે એ ગુણી શકાય, જરૂરી નથી કે 6 વડે જ તે, પણ એટલું યાદ રાખવાનું કે 5 સમય સંખ્યા આપણને કીધી છે એટલે એની વચ્ચે આપણે 5 નો ડિફરન્સ છે એ હોવો જોઈએ। તો આપેલી બંને સંખ્યાને 6 વડે ગુણતા a बराबर 3/5 बनने में 6 वडे गुणी नाखो, तो 6 × 3 = 18, 5 × 6 = 30। એવી રીતે b ને ગુણી નાખો, તો ઉપર નીચે તે ગુણવાનું, એટલે 6 × 6 = 24, 5 × 6 = 30। હવે તમે અહીંયા જુઓ 18 અને 30 બંને વચ્ચેનો ગેપ છે એ વધી ગયો, તો આ બંને સંખ્યાઓ વચ્ચે આપણને સમય સંખ્યાઓ છે એ મળી જાય। तो 18/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યા બરાબર 18 પછી લખી નાખવાનું, 19/30, 20/30, 21/30, 22/30 એના પછી તો કે 23/30। તો આવું શું કામ કરવું પડે? તો આપણે જો 18 અને 24 ની વચ્ચે આટલી બધી સંખ્યાઓ છે એ આપણે સરળતાથી જે લખી શકીએ એમાં આપણે વધારે વિચારવું ન પડે, માટે કોઈ પણ સમય સંખ્યા લ્યો અને એની વચ્ચેની સમય સંખ્યા લખવાની કીધી હોય તો એ પ્રમાણે તમારે સંખ્યા છે એ ગુણવાની। અહીંયા આપણને 5 કીધી છે તો 5 આપણને સરળતાથી મળી જોવી જોઈએ। અહીંયા 5 ની બદલે જો 10 સમય સંખ્યા લખવાની કીધી હોય તો અહીંયા 18 અને 24 ની વચ્ચે 10 સમય સંખ્યા બને નહીં, કે જેના બધાના છેદ કેવા હોય એક સરખા હોય એની કોઈ સમય સંખ્યા બને નહીં। તો એની માટે તમારે આપણે અહીંયા 6 વડે ગુણ્યું તો એની કોઈ બીજી મોટી રકમ વડે છે ગુણવું પડે, દાખલા તરીકે 10 વડે ગુણી નાખો। તો અહીંયા બંનેને 10 વડે ગુણી નાખીશ તો 30/50 અને 40/50, તો 30 અને 40 ની વચ્ચે બીજી 10 સમય સંખ્યાઓ છે એ મળી જાય। તો આવી રીતે કેટલી સમય સંખ્યા શોધવાની છે એના આધારે આપણે સંખ્યાને છે એ ગુણવાની છે। તો 18 અને 24 ની વચ્ચે આપણે સમય સંખ્યાઓ છે એ મળી। એના પછી પ્રશ્ન 5-4 કે વિધાનો સત્ય છે કે અસત્ય તે વિધાનનો સહિત સમજાવવાનું છે, એનું કારણ પણ આપવાનું છે કે શા માટે સાચું છે શા માટે ખોટું છે। તો એમાં પહેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યામાં શું શું આવશે તો કે 1 2 3 4, અને પૂર્ણ સંખ્યામાં તો કે 0 1 2 3 4। ટૂંકમાં જો આપણે યાદ રાખવું હોય તો આ જે બોક્સ છે એ પ્રાકૃતિક સંખ્યા છે, ઈ જો પ્રાકૃતિક સંખ્યામાં હું 0 ઉમેરી દો તો આખું ઈ શું બની જશે તો કે એ પૂર્ણ સંખ્યા બની જશે, બરોબર? આપણે આવી રીતે લખીએ, આપણે ગણ ચેપ્ટર છે એ શીખ્યા 1 2 3 એવી રીતે અનંત સુધી આવે, તો આ જે બોક્સ છે એ બની જશે પ્રાકૃતિક સંખ્યા। જો એ પ્રાકૃતિક સંખ્યામાં જો હું 0 બની જાઉં તો આખો સેટ છે એ શું બની ગયું તો કે W એટલે કે પૂર્ણ સંખ્યા। આમાં જ જો હું માઇનસ સંખ્યા છે એ ઉમેરી દો, -1 -2 -3, તો એ શું બની જશે
तो के ई पूर्णांक संख्या बनी जशे जेनी संज्ञा શું આવે છે તો કે z બરોબર એટલે આ ખાસ એક યાદ રાખવાનું કે જો નાનું બોક્સ છે ઈ પ્રાકૃતિક સંખ્યા છે જો એમાં 0 અને બંને નો આવશે તો ઈ શું બની જશે પૂર્ણ સંખ્યા માઈનસ 0 અને જો પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા આવશે તો ઈ શું બની જશે z તો આનો મતલબ આપણે એવું લખી શકીએ કે n નો સમાવેશ શેમાં થાય છે તો કે પૂર્ણ સંખ્યા એટલે કે સબસેટ ઓફ w n સબસેટ ઓફ w કે n ના બધા જ સભ્યો થી શેમાં આવે છે તો કે પૂર્ણ સંખ્યામાં આવે છે તો કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા શું છે તો કે પૂર્ણ સંખ્યા છે તો કે કારણ કે n સબસેટ ઓફ w બરોબર એના પછી દરેક પૂર્ણાંક સંખ્યા શું ઈ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાની વાત કરી તો પાછો પૂર્ણાંક સંખ્યા એટલે માં શું આવે તો કે માઈનસ વાળી पूर्णांक संख्या એટલે z તો z માં w આવશે સોરી z માં માઈનસ વાળી સંખ્યા આવશે અને w માં તો કે 0 અને 1 2 3 ખાલી એટલી જ સંખ્યાઓ આવશે તો દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી કારણ કે માઈનસ 2 આપણે લઈએ તો એ માઈનસ 2 છે એ પૂર્ણ સંખ્યામાં આવે નહીં પણ પૂર્ણ સંખ્યા હોય એ પાછું પૂર્ણાંક સંખ્યામાં આવશે ખાસ યાદ રાખજો અહીંયા પૂર્ણાંક સંખ્યા કીધું છે કે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ ઉદાહરણ લઈ લઈએ માઈનસ વાળી રકમ લઈ લઈએ કે માઈનસ 2 તો આ જે માઈનસ 2 છે એ પૂર્ણ સંખ્યામાં આવે તો કે નો આવે તો અહીંયા શું લખવાનું ના દરેક પૂર્ણાંક a પૂર્ણ સંખ્યા નથી કેમ નથી તો કે કારણ કે માઈનસ 2 a પૂર્ણ સંખ્યા નથી અહીંયા કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ બરોબર જરૂરી નથી માઈનસ 2 એટલે માઈનસ 6 તો એ પણ પૂર્ણ સંખ્યા નથી આપણે બધી સંખ્યાઓ વિશે છે જોવાનું છે એક સંખ્યા વિશે વિચારવાનું નથી એના પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે સમય સંખ્યા એટલે શું હોય તો કે p ના છેદમાં q સ્વરૂપનું તો હું અહીંયા એક ઉદાહરણ લઉં છું 1 ના છેદમાં 2 બરોબર 1 ના છેદમાં 2 તો આ સમય સંખ્યા છે તો આ જે સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવે તો કે નો આવે પૂર્ણ સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય તો કે 0 અને 1 2 3 નો તો આ પણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી દરેક સમય સંખ્યા એ पूर्ण संख्या नथी कारण के 1 ના છેદમાં 2 કોઈ પણ ઉદાહરણ લઈ લો અપૂર્ણાંક જ તે પૂર્ણ સંખ્યામાં ન આવે તો તો કોઈ પ્રશ્ન જ નથી કે 1 ના છેદમાં 2 એ પૂર્ણ સંખ્યા નથી એવી રીતે 3 ના છેદમાં 4 તો એ પણ પૂર્ણ સંખ્યા નથી કારણ કે પૂર્ણ સંખ્યામાં આપણને ખબર છે કે 0 અને 1 2 3 નો સમાવેશ થાય છે આ શેમાં આવશે બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થાય તો કે વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે આપણે આગળ જ્યારે એનો ભણશું ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું કે વાસ્તવિક જે સંખ્યા છે એમાં 0 ધન ઋણ અપૂર્ણાંક સમય સંખ્યા અસમય સંખ્યા બધી જ સંખ્યાઓનો સમાવેશ છે એ વાસ્તવિક સંખ્યામાં થાય છે તો અહીં આપણે વાસ્તવિક સંખ્યા નથી કીધું આપણે શું કીધું છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં તો કે 0 1 2 3 નો જ તે સમાવેશ થાય તો આમ આપણે સ્વાધ્યાય 1.1 છે એ પૂર્ણ કર્યું હોમવર્કની વાત કરી લઈએ તો હોમવર્કમાં પ્રેક્ટિસ બુકમાંથી આપણે સ્વાધ્યાય 1.1 માં જે સમય સંખ્યાઓ શોધવાના કીધા છે એ તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ બુકની
बुक में छे ई करवाना छे प्लस आनो जे स्वाध्याय छे ई फेर बुक में छे लखवानो छे। तो आगळना लेक्चर में आपणे आ ज्ञानथी थोड़ुं आगळ छे ई समझशुं। अहींया आपणे आत्म